तारू नाम चूं यदि जगत फंड मा जागतो ए राम सपनो थयो उल्टो मुफत भिक्षा मांगतो अटड़ाओ छूं अरण मा नारायण रस्ते लावजो ए परिभ्रम प्रीति पाड़वा तुम अंत वक्त आवजो एक नाम थी अजा मेल तारन गहन छे तारी गति एक एक जन्म ना दोष कापी महाराज गापो शुभमती आ प्रार्थना नित करे पिंगड़ दास जानी निभाव जो ए परिभ्रम प्रीति पाड़वा तुम्हें अंत वक्त आवजो बहुत सुंदर मजानी है थी रजवाद कसको हिंदुर देवराज भाई गढ़वी करी गणपति वंदना थी करी भगवान भोड़ानाथ ना गुण और हरीश साहेब नी वाणी अपनी समक्ष रजू करी हजी एमनो लाभ लेवानो छे दास श्याम ने पण सांभळवाना छे काना भाई ने पण सांभळवाना छे एटले प्रथम राउंड देवराज भाई ने एक वार जोरदार ताड़ियों ना गड़गड़ाट थी आपणे वधावी लईशुं साहेब અને મને જે કંઈ પણ સમય મળ્યો છે એ પ્રમાણે હું પણ આપને આનંદ કરાવતો રહીશ મારું પણ જન્મ ખૂબ નાનપણમાં થયું છે બરાબર હા ધ્યાન ની દાદ લગધીને ગમે થી હા વાહ વાહ મજા આવ્યા ખરેખર આનંદ છે દેવરાજ ભગત સંતવાણીના માધ્યમમાં નગર ભજન સંતવાણીના માધ્યમમાં લગભગ વધુ હશે પણ ઓછી તો નહીં જોઈએ એટલે જેટલા ભાઈઓની સંખ્યા છે ને એટલી ને એટલી માતાઓ અને બહેનોની સંખ્યા છે સાહેબ એને તાળીનો ગડગડાટ વધાવો ભજનમાં છે આ નગર હમણાં બહુ મુશ્કેલ છે વાલા પણ મજાની વાત છે કે શિવરાત્રિનો પર્વ હોય અહીંથી એક એક ભજનમાં એક એક શબ્દ હોય સંતોની વેદનામાંથી જન્મેલા શબ્દો છે એટલે મને તમને વધુ મજા આવે છે સાહેબ આ તેરી ઝલક સરફી બે વર્ષ કદાચ રહેશે ત્રીજા વર્ષ તમે જોજો હું દાવાથી કહું છું કોઈને કઈ ખબર નહીં હોય હા અત્યારે નવા નવા ગીતો આવે છે એ વધીને વધી બે વર્ષ પછી ત્રીજા વર્ષ નહીં પણ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી વર્ષોથી હું તમે સાંભળીએ છીએ આપણા દાદાએ સાંભળ્યા છે અને આજ પણ સાંભળી છે આનું નામ વેદના છે સાહેબ આમાં મીરાંબાઈએ કંઈક લખ્યું છે આ ભજન છે આ ભજન કરે હારે મનવા ભજન કરે જીતે અને ભજન બડી તલવાર રાધે ગોવિંદ ગોવિંદભાઈ હા હા મજા આવી સાહેબ એક એક શબ્દોમાં હું શબ્દનો માણસ છું કારણ કે ઓછું બોલું છું પણ ઠાવકું બોલું છું હા થોડું બોલું પણ ઠાવકું એ મારે મન થઈ ગયું બોલવા અને બકવા તણે મન લાગે ગઈ આપણી આપણી સંસ્કૃતિ આપણું ભજન એક સંતે બહુ સરસ વ્યાખ્યા કરી છે દેવરાજભાઈ સાંભળજો શબ્દ ઉપર ધ્યાન દેજો સંતે બહુ એક સારી વ્યાખ્યા કરી છે જો તમારા ઘરમાં શબ્દ ઉપર ધ્યાન દેજો કે જો તમારા ઘરમાં શાંતિ હશે ને તો આંખી ઊંચી અને સમજી લેજો કે કા બેન કા દીકરી અને કા પત્ની સહન કરે છે નગર તમારા ઘરમાં શાંતિ નહીં હોય ભલામણ સહન કરતી હોય ને કોઈ પણ નારી શક્તિ તો તમારા ઘરમાં શાંતિ હશે અને સમાજમાં જો સુખ હશે સમાજમાં કંઈક જો આનંદ હશે ને તો આંખી વીંચીને સમજી જાજો કોઈ સંતનું ભજન છે ભલા માણા નગર આટલી કૃપા હોય નહીં ઓધોરામ મહારાજનું ભજન છે હરિ સાહેબ હા હા આપણી કચ્છની ધરતી સાહેબ આ સંતોના ભજનથી હું તમે ઉજડા છે અને મને કહેવા દો સાહેબ કે સાધુ તો ચલતા ભલા એની વ્યાખ્યાને આપણે હમણાં જ લગભગ આજે 40મો દિવસ છે પૂજ્ય હરિદાસજી મહારાજ કચ્છથી બદ્રીનાથની યાત્રા કરે છે સાહેબ પગે જઈને આ હા સંત બળે પર
परमारथी निजाका शीतल अंग अरे तपत बुझावे और की दे दे अपनो रंग संत बड़े परमारथी अने जाका शीतल अंग अने ई संतवाणी मने तमने शिखडाव्यु छे साहेब જેટલા આજુબાજુ બધા ઉભા છો બધા ભાઈઓને વિનંતી કે ઝડપથી આમ તમે ગોઠવાઈ દેજો જેથી કરીને મને ફાઉન્ડેશન બાંધવામાં મજા આવે. હા, કારણ કે ડિઠે ભલે ડુબરો અહીંયા પણ મેં જઈ પોલો નાયા. આ યાર કચ્છી ભાષા દેવરાજ ભગત ગાલ કે ને મજા આવતી ને સાહેબ, આ ફૂલ મજા આવતી ને ગેરંટી લઈ આંધો. હા, કચ્છી ભાષા જે મજા કરે છે. હવે જે સમયમાં એવડું હોય કે લગભગ કચ્છી ભાષા પાંજા કચ્છી બહાર રહેતા પણ ભાષા ભૂલી ગયા. હા, કરી કચ્છી ભાષા મેં જયારે એકચ્યુઅલી ને પર્ટિક્યુલર ને સપોઝ ને હમણાં ગચે છે ખરેખર 50% નજર ઇંગ્લિશ વેચે તા કચ્છી મેં. અરે બોલાવે જો યાર ઇંગ્લિશ વાળે કે પા ઇંગ્લિશ શીખી શકબો, હિન્દી શીખી શકબો, ગુજરાતી શીખી શકબો, પણ એની ઇંગ્લિશ વાળીની તાકાત નહીં કે કચ્છી શીખી શકે. અને કચ્છી ભાષા શીખેલા કરે એની કે એને ધૂળ મેં લેટણો ખપે સાહેબ, એને સિવા આચે ન ગઈ કચ્છી ભાષા. યા દિઠે ભલે ડબરો અહીંયા પણ મેં જઈ પોલો નયા, પરાન ટોકર પાર કે ગરીબ અહીંયા પણ ઘોલો નયા, ગરીબ અહીંયા પણ ઘોલો નયા. ઈ આવનો કે આજે આંગણ અચીને ચાર દાણા ચોણા, મુજી રચના હે ભલા કચ્છી. ઈ આવનો કે આજે આંગણ અચીને ચાર દાણા ચોણા, અરે બુકી દલ બાજ અહીંયા હાલાઈ બાવરજો હોલો નયા, દેઠે ભલે ડુબરો અહીંયા પણ મેં જઈ પોલો નયા, પરાન ટોકર પાર કે ગરીબ અહીંયા પણ ભૂલો નયા. અને વેઠો વા આજે વારે એઠ ને આંધે હાથે અચે મે જાઈ, વેઠો વા આજે વારે એઠ અને આજે હાથે અચે મે જાઈ, પો ટચ ભેગો ટોટી પાણો ટોલો નયા, દેઠે ભલે ડુબરો અહીંયા પણ મેં જઈ પોલો નયા, પરાન ટોકર પાર કે ગરીબ અહીંયા પણ ભૂલો નયા. ચાર બીજો ચઈ ને લોડો ડૈવનો લખેજો, ખાલી ચાર દિન પૂરતા એકડા પૂએ તો પા સમજી ગયું ભાઈ. ના ના, કચ્છી અહીંયા ચાર દિનો ચઈ અને લોડો ડૈવનો લખેજો, અરે આજી છઠ્ઠી કે સુનણા ને પણ નોલો નયા, દેઠે ભલે ડુબરો અહીંયા પણ મેં જઈ બોલો નયા, પરાના ટોકર પાર કે ગરીબ અહીંયા પણ ભૂલો નયા. અને હેકડો ઊંધો ચૂકો સચો ઊંધો એન ભેરા ઉભીંદો શ્યામ, ચૂકો સચો ઊંધો એન ભેરો ઉભીંદો શ્યામ, બાકી ડબલ ઢોલ કે દાંડી ડિયાળો બોલો નયા, દેઠે ભલે ડુબરો અહીંયા પણ મેં જઈ બોલો નયા, પરાના ટોકર પાર કે ગરીબ અહીંયા પણ ભૂલો નયા. એ કચ્છી ભાષા જી કચ્છી કવિતાઓ કચ્છી ભાષા લખે કવિ રચના સુણાય બહુ મજા આવે. શિવજી સાનિધ્ય મેં મળ્યા આવ્યું, શબ્દ તે ધ્યાન દીજે મજા દીધી શબ્દ જોવા મારું. અહીંયા ફરેતી દુનિયામાં જાઉં પણ ફરાતો, ફરેતી દુનિયા મેં જાઉં પણ ફરાતો, ને ઉગાયતી અવની અનાઉં એ ચરાતો, ઉગાયતી અવની અનાઉં એ ચરાતો. સંસાર જી ધોળ મેં દોડેતા મળે જણા, સંસાર જી ધોળ મેં દોડેતા મળે જણા, ઘણે મૂકે ભરેતા તો ઘણે કે ભરાતો, ફરેતી દુનિયા મેં જાઉં પણ ફરાતો. અને દિશી મથલ સામો આવું સીધે સીધો વણાતો, દિશી મથલ સામો આવું સીધે સીધો વણાતો, પણ સમજુ કે સુણીને પાછો પણ વરાતો, ફરેતી દુનિયા મેં જાઉં પણ ફેરાતો, ફરેતી દુનિયા મેં જાઉં પણ ફેરાતો. અને ચિંધા અને ઉપાધિજી આગ મેં બરાંજેર, ચિંધા અને ઉપાધિજી આગ મેં બરાંજેર, તેર પાણી વારે ભાઈ બંધે કે ભેટીને ઠરાતો, ફરેતી દુનિયા મેં જાઉં પણ ફેરાતો. હે મુલક આય માડવે જો માડું મેં જ મુલક કઈ, હે મુલક આય માડવે જો માડું મેં જ મુલક કઈ, પણ મોહબત વારે જો મો નારેલા ફેરાતો, ફરેતી દુનિયા મેં જાઉં પણ ફેરાતો. અને અંદર વેઠલ વેરી મુજા મૂકે બોડિયેલા ફેરેતા, અંદર વેઠલ વેરી મુજા મૂકે બોડિયેલા ફેરેતા, પણ ઘોડિયલ ગુરુ જે ડિનલ ત્રાફે તે તરાતો, ફરેતી દુનિયા મેં જાઉં પણ ફેરાતો. અને છેલ્લે કવિ લખો ઝરપરા, બહુ સરસ ગાલ કે ગુરુ છે કે શિવ મેં જ્યાં છૂટો થયેલ આવું પણ જીવ અહીંયા, શિવ મેં જ્યાં
છૂટો થેલ આવ પણ જીવ અહીંયા કર્મે ખણી કર્મ લખા રોજ શિવ દિયા સરાતો ફેરેતી દુનિયા મે જાઉં પણ ફેરાતો અને ઉગાયતી અવની અન આવ એ ચરાતો પામડે કર્મ ખણી ને ફેરોતા સાહેબ જિક્કી પણ આ કર્મ જી ભગત ગાલ ક્યાં દે ને કર્મ નો સંગાથી રાણા મારું કોઈ નથી શિવજો સાનિધ્ય ભગવાન ભોળોનાથ મહાદેવ કદાચ અહીં નારી જા લગભગ અહીં પરિવાર નારી દે પરિવાર સજો એને મેં મળે ડાયા ન ઉધા એકા તો હું જડો નંગ ન કરતો મળે ડાયા ન ઉધા આખે પરિવાર માં હા કલો કદાચ ડાયા મળે વે પણ પૂજનીય ન ઉધા પૂજની તો કેતક કોક ન કરતા આખે પરિવાર માં મળે પૂજની તો ન જ વે પૂજની તો કોક કેતક ન કરે પણ એકડો જ ભગવાન ભોળોનાથ એડો જો આખો પરિવાર પૂજા દેતો સાહેબ આખો પરિવાર હા હા બાકી ચમનધર જી ધાક મથે વરા નતો ટુકરી પારકી તે ભરા નતો મફતા ઉમાલ તે મરા નતો એક સ્વાભિમાન ની વાત છે કચ્છ નો એક સ્વાભિમાન છે સાહેબ કચ્છ જો માડું જીતે ઉંધો એકડો જીતે એકડો કચ્છી વસે હો તો ડિયા એની કચ્છ સાહેબા એ પાંજો કચ્છ છે એ પાંજા કચ્છ જા માડું અહીં અને શિવજે સાનિધ્ય મે ભોળાનાથ જે સાનિધ્ય મે જીજો આખો પરિવાર પૂજા જેતો હા કોઈ ભજન દ્વારા ભોળાનાથ કે રીજાય કોઈ પ્રાર્થના દ્વારા મંત્ર દ્વારા પણ ચારણ ભાષા મે ચારણ કવિ પિડજી ભાષામાં ભગવાન ભોળોનાથ કે રજુ કે હડડમ ખડડમ બ્રહ્માંડ હલે ડડડમ ડડડાકર ડાક બજે જડડમ લગ જ્વાલ કરાલ જરે સચ રમ ગણ નમ ગણ સાજ સજે કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુખનાથ કરજે તો હરે પરમય હર મોદ ધરી પશુ પાડણ કામ પ્રજારણ નાચ કરે સહેણાય જજાતી અપાર સતા ચહુ થાટ નગારાય ચોબરડે તરતાલ થપાટ કટાકટ ઢોલ ધમાકટ મેર ગડે ગગડે નગ ધોમ ધધાકટ ધીકટ ઘેંગળ ગોળ ગુતાળ ધરે પર મે હર મોદ ધરી પશુ પાડણ કામ પ્રજારણ નાચ કરે બબકે ગણ ભૂતળ બબકે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ અધંઘર તે નખતે ઘણ કે તણી અંબર બાધાય પંખર અને ગાજત જંગર પાહ ગતે ડમ રૂઈ ડડંકર બાહ ઝડંકર સંતર તે કઈ લાસ સરે પર મે હર મોદ ધરી પશુ પાડણ આમાં જીભને વડ ખાવું પડે ફેફસામાંથી નીકળે છે અને શિવને ભજવા માટે થઈ અને એક આંખ તમારી ભોળી હોવી જોઈએ અને એક આંખમાં તમારામાં મર્દાનગી હોવી જોઈએ તો ભોળો મળે સાહેબ અને એક પ્રસંગ મારે એવો છે કારણ કે સંસ્કૃતિ સભર વાતો કરવી સાહિત્યની વાતો અને ગુણિયલ વાતો નકરી બીજા બધા આજુબાજુના અલગ અલગ 10 પ્રકારના અવાજ કાઢીને વયો જાઉં ને પૈસા લઈ જાઉં એના કરતા વાડીમાં કામ કરવું બરાબર છે ભાઈ આહા પણ કઈક મળે આપણે મા ભગવતીને આપણે પ્રાર્થના કરીએ સાહેબ કે આવા 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 સંજોગોમાં હું તમે કેવા કપરા સંજોગોમાં આપણે નીકળ્યા છીએ પસાર થયા છીએ હા બાપા અહીં નહેર્યા બેઠા તું વિચાર ક્યાંક બાપા જે કાનપુરમાં હળતા લાય સોણે નતા લગભગ એટલે છડે જ ના પોઈ 4-5 ડગલા આગ્યા ભર્યા ને હકલ કે ઓય પાછો પાછો વર્યા 4-2 કલાક મેં પહોંચી વેંધા અસી પોછ્યા તે ત્યારે જવાબ ન તેરી ના ત્યાં અહીં હલો તો ખબર પડે ને કઈ કેને સ્પીડ માં હલો તો એના પ્રમાણે આગે જા ના હું હા એ સાહેબ એ વડીલ આકે ને મૂકે દેનાયા સાહેબ ને એ શું કામ આવું બધું શું કામ કરીએ છે એનું કારણ એક જ છે સાહેબ કે આપણા આ ધૂળ માં આપણા ભારત વર્ષ માં એવા ઇતિહાસો પડ્યા છે આજે જુનાગઢ માં આપણે 2-3 દિવસ થી વિડિયો જોતા હોઈએ આપણા સાહેબ આ એ ભવનાથ ના સાનિધ્ય માં એ સાધુઓ નાથ સંપ્રદાયના સાધુડાઓ પોતાની વેદનામાંથી પોતાનો દુઃખ સહન કરીને મને તમને સુખ આપ્યું છે સાહેબ અને આપણે કેવા થાય કે અમે એટલા માટે ઉજવીએ છીએ કે એક ખાલી આ ભારત વર્ષની પરંપરા કેવી છે કે માત્ર 14 વર્ષની ઉંમરનો વ્યક્તિ સામાન્ય નહીં પણ નાથ સંપ્રદાયનો સાધુ બહુ નાની ઉંમર 14 વર્ષની સાહેબ હાથમાં ખપર છે કાનમાં કુંડળ છે હવે 14 વિચાર કરો તો 14 વર્ષની ઉંમર કેટલી કહેવાય આ સત્ય ઘટના છે સાહેબ ભારત પરંપરાની એ 14 વર્ષની ઉંમરનો નાથ સંપ્રદાયનો સાધુ એમ કહે છે કે હાથમાં ખપર કાનમાં કુંડળ લાંબી જટા અને એક આમ ઓરડો જોયો સામે નજર પડી કે અહીંયા કોઈક બાઈ માણસ ઝાડુ કાઢે છે ત્યાં એ સાધુ છે એ 14 વર્ષનો ભારત પરંપરાનો સાધુ એ બેન પાસે જઈને એટલું કીધું મૈયા ભિક્ષામ દઈ
આમ નજર કરી બાઈએ, ઓહો આ મહાત્મા આટલી ઉંમરમાં આવો મહાત્મા આવો તેજ. એટલે ઈ બાઈને થોડીક આનંદ કરવાનો મન થયો. ઈ મહાત્માને કીધું, મહાત્માજી આપકો ભિક્ષા તો દૂંગી, સાંભળજો સાહેબ વાત, મહાત્માજી આપકો ભિક્ષા તો દૂંગી પર ઇસકે બદલે મેં આપ મુજે ક્યાં દોગે. ત્યારે આ 14 વર્ષનો ઉંમરનો ભારત વર્ષનો સાધુ એટલો બધો કે મૈયા જો આપ માંગો વો મે દૂંગા. એમ તો કે હા, તો કે મહાત્માજી આપકી આંખ બહોત સુંદર હે, આપકી આંખ દોગે. મહાત્માજી આપકી આંખ બહોત સુંદર હે, આપકી આંખ દોગે. તો કે અવશ્ય દૂંગા મૈયા, પેલા ભિક્ષા લેકે આઈએ. અને સાહેબ ઇતિહાસ સાક્ષી છે કે બાઈ માણસ ઈ પોતાના ઓરડામાં ભિક્ષા લેવા ગઈ અને ભિક્ષા લઈને આવીને ત્યાં દેશનો 14 વર્ષનો નાથ સંપ્રદાયનો સાધુ છે, આમ જમણો હાથ ઉપર કરી અને આમ આંગળી નાખીને આંખની ગોટી બહાર લઈને ઉભો તો આ દેશનો સાધુ. આ અને ઓલી બાઈ એ આમ ભિક્ષા પાત્ર લઈને જોયું ને, એની આંખ આમ આંગળી નાખીને બહાર કાઢીને ઉભો તો, ત્યારે ઓલી બાઈના હાથમાંથી ભિક્ષા પાત્ર પડી ગયો. અરે અરે મહાત્માજી, એ આપણે ક્યાં ગયા, મેં તો એસા હી બોલ રહી થી, આપને યે ક્યા કર દિયા. અને તેદી આ દેશનો સાધુ, ભારત પરંપરાનો નાથ સંપ્રદાયનો સાધુ બોલ્યો કે મૈયા આપને આંખ માંગી ઓર મેને દે દી, ઉસમે કોનસી બડી બાત હૈ, અગર જો આપ મુક્તિ માંગી હોતી તો મુક્તિ દે દેતા મચ્છંદર કા શિષ્ય ગોરખ નાથુ, આપને જો મુક્તિ માંગી હોતી તો મુક્તિ દે દેતા. આ પરંપરા, આ સાધુની, આ નાથ સંપ્રદાયની એવો શુદ્ધ સીધો સ્વરૂપ કહેવાય. એટલે આને ભોળાને જેટલા હું તમે આમ ભોળા ભાવથી અને પ્રાર્થના કરીએ, એમાં મને તમને જો સમય સારું મળે, સમય ઉપર સાવધાન ભગતે વાત કરીને આ બધું સમય છે, મને તમને અવસર મળે છે. મારી એક છેલ્લી રચના કરીને પછી આપણે બીજા રાઉન્ડમાં જશું. દાસ શ્યામને સાંભળવાના છે, ભાઈ કાનાભાઈ ભરવાડ પણ આવ્યા છે, બધાને ન્યાય મળે. પાંચી કઈ મળે ખીડો આવ્યો પાંચ, પેલા કોરવાણ ભેજાજી. હા, એટલે આમ એમ પ્રમાણે આગિયા વધતો છે. પણ એકડી છેલ્લી મુજી રચના સમય કે ધ્યાન મેં રખી મુજી લેખલ રચના આંખ સમક્ષ રજૂ કર્યા કે ખુલામાં ખખડાટ હસતા માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે, ખુલામાં ખખડાટ હસતા માનવીને અમે એકાંતમાં રડતા જોયા છે, અને શિખરો સર કરેલા સિકંદરને પણ અમે પગથીએ પડતા જોયા છે, શિખરો સર કરેલા સિકંદરને અમે પગથીએ પડતા જોયા છે. પાછો નહીં હટું પ્રધાન છું કહેનારને વખત ઉપર વળતા જોયા છે, પાછો નહીં હટું પ્રધાન છું કહેનારને પણ વખત ઉપર વળતા જોયા છે, તો કાયર સમજી અને કાઢી મૂકેલને પણ લાજ માટે લડતા જોયા છે, કાયર સમજી અને કાઢી મૂકેલને લાજ માટે લડતા જોયા છે. અને સબરીની સાધના સાથે એને રામ મળતા જોયા છે, સબરીની સાધના સાથે એને રામ મળતા જોયા છે, પણ દશરથ ને દીકરા વિના શ્યામ અહીંયા બધાએ બળતા જોયા છે, દશરથ ને દીકરા વિના અહીંયા બધાએ બળતા જોયા છે. એટલે જે ઘડી જે પલ જે સમય મને તમને મળ્યું છે સાહેબ, એમાં જો આપણે પાત્ર પૂરેપૂરો ન્યાય દઈ જઈએ, અત્યારે મને બોલવાનું, તમને સાંભળવાનું, આ ભાઈને વગાડવાનું, આ ભાઈને ગંજો વગાડવાનું, જે ક્ષણે જે પલે લાખસી ગઢવી ગઈ છે અમારા બાપુ, કે જે સમયે જે પલે તમને પાત્ર મળ્યો, બાપ તરીકે મળ્યો, દીકરા તરીકે મળ્યો, કાકા તરીકે મળ્યો, મા તરીકે મળ્યો, જે પાત્ર મને તમને જે મળ્યો છે એને પૂરેપૂરો ન્યાય દઈ જઈએ ને તો સંસાર સાગર તરી ગયા પછી બહુ સાગર તારવા વાળો તારે કે ન તારે. આ એટલે વિશેષ વાતો ન કરતા આપણે એ જ સંતવાણીમાં, એ જ શબ્દોમાં, એવી લહેરમાં, આનંદમાં વિનંતી કરું દાસ શ્યામજીને કે મોતી મંગ્યો નડી જે ભલે ચણે કારા કેટ, પણ કોક હેળા પારખું મેલી વિને ત્યારે ખોલી દીજે હટ મોતી મંગ્યો નડી જે ભલે ચણે કારા કેટ. જોરદાર તાળીના ગડગડાથી વધાવી લઈશું, પધારો દાસ શ્યામ.